ફાઇનલી મિત્રો, ઉનિયા બેન સુથારના ઘરે પહોંચી ગયા છે આપણે. મોર્નિંગ દોસ્તો, હું છું આપણો જીગુભાઈ અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ જીગુભાઈ બ્લોગ. આઈ હોપ કે આપ તમે ઠીક હશો અને બધાને મારે ગોકુળ આઠમના હેપી જન્માષ્ટમી. ના લેવું ના દેવું, બસ હંમેશા આપણી મોજમાં રહેવું. તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે જીગુભાઈ બ્લોગ. તો અત્યારે મિત્રો, હું મારા ગામડે આવી ગયો છું અમદાવાદથી અને તમારા માટે સરસ મજાની સરપ્રાઈઝ છે. હું ક્યાં જઈ રહ્યો છું ટૂંક જ સમયમાં તમને ખબર પડી જશે. તો મારા સાથે અને મારા વિડીયોમાં બને રહો. તો ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છે સદ્દાપુર, તમે જોઈ શકો છો. તો મિત્રો, આ એ સ્કૂલ છે જ્યાં નિયાબેન સુતાર તે અભ્યાસ કરતા હતા અને ત્યાં આ સ્કૂલમાં તેમણે પ્રગતિ કરેલી. સૌથી પહેલાં જે અમને ડાન્સ કર્યો હતો આ સ્કૂલમાં અને તેમણે શરૂઆત થઈ કરી એની. તો આ એ સ્કૂલની અંદર છે નિયાબેન સુતારનું. તો મારી સાથે બને રહો અને તમને બતાવું. સ્કૂલ બહારથી અત્યારે લોક મારેલું છે સ્કૂલ. તો ભાઈ સાહેબને બતાવીશ કે આ સ્કૂલ છે, તમે જોઈ શકો છો મિત્રો, જ્યાં નિયાબેન સુતારના કરિયરની શરૂઆત થઈ હતી. એનું ગામ છે, અત્યારે બહુ બધું પાણી ભરાઈ ગયું છે વરસાદના કારણે. મિત્રો સદ્દાપુર, ત્યાં અલગ અલગ વસ્તુઓ મળે છે, નાનું બજાર એવું ઊંધું છે. નિયાબેન રહીએ છે ફાઇનલી મિત્રો, આપણે એમના જૂના ઘરે આવી ગયા છે. ત્યાં હું તમને બતાવી એમનું નવું ઘર હતું અને અત્યારે જે એમનો જન્મ થયેલો એ અત્યારે એમનું નવું ઘર લીધું હતું અને અત્યારે તમે જોઈ શકો છો. આ સામે દેખાય એમનું જૂનું ઘર છે. તો ત્યાંથી હું તમને બતાવું એ શું જે દેખાય હતું તે વધારે છે ને જૂના ઘરમાં. હું તો મારી સાથે બને રહો, તો ચાલો મારી સાથે. તો મિત્રો, તમે જોઈ શકો છો આ છે નયાબેન સુથારનું જૂનું ઘર. કાટમાળ થઈ ગયું છે બહુ, તમે જોઈ શકો છો મિત્રો, બહુ કાટમાળ થઈ ગયું, જૂનું બહુ કન્ડિશન એની ખરાબ થઈ ગઈ છે. અહીંયા આવતું નથી. હા મિત્રો, સદાપુર બજાર છે નાનું અમથું. આ બેનનું ઘર છે જે અત્યારે કન્ડિશન નથી, ખરાબ હાલત છે. કેમ કે અત્યારે એમને નવું ઘર ત્યાં લીધું છે અને આ બજાર છે. અત્યારે વરસાદની પણ આગાહી છે. તો જેમ બને એમ જલ્દી પતાવીને આપણે ઘરે નીકળી જઈએ. સામે વાળો રોડ છે તે વિજાપુર જાય છે અને આ રોડ વલસના જાય છે, તમે જોઈ શકો છો. ત્યાં આપણે નિયાબેન અને કૌશલભાઈ ના ઘરે જઈને આવ્યા છે. તો તમને ગમે તો વિડીયો મારો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. અને પાછા તમે કમેન્ટમાં લખજો હવે તમારે કોનું ઘર જોવું છે, કયા કલાકારનું જોવું છે, કયા સિંગરનું જોવું છે અથવા કયા એક્ટર કે હિરોઈન હિરોઈનનું જોવું છે. તો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં.